वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠાનો માર, ભાવનગરમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં। કોરોનાનો કહેર ઓછો થતા હવે અમદાવાદમાં વેક્સિનેશન બંધ કરવાનો એમસીનો નિર્ણય, વેક્સિન લેવી હોય તો ખાનગી હોસ્પિટલમાં જવું પડશે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે સિંહ દર્શનના વિડીયો અપલોડ કરતા વિવાદ, કુકાવાવના આરએફઓને સોંપાઈ સમગ્ર કેસની તપાસ। नमस्कार, आप जोई रहा छो गुजरात नी नंबर वन न्यूज चैनल न्यूज 18 गुजराती। आपनु गुजरात साथे हूं छू सिद्धार्थ धोळकिया। भारे गर्मी वच्चे कमोसमी वरसाद दा समाचार, काळझाळ गर्मी वच्चे पण कमोसमी वरसाद यथावत जोवा मळ्यो छे। भावनगर में अचानक वातावरण में पलटा आवता वरस्यो छे वरसाद, वीजळीना कड़ाका साथे पड़ेला वरसाद ने कारणे भावनगरवासीओ ने काळझाळ गर्मीमांथी राहत मळी। 39.5 डिग्री तापमान वच्चे मावठू थता शहरीजनों ने भयंकर बफारा अने तापमांथी थोड़ा समय माटे राहत मळी। છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર સહિત રાજ્યભરમાં સૂરજદાદાએ સપાટો બોલાવ્યો છે અને અનેક શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પણ પાર થઈ ચૂક્યું છે। એવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। રવિવારે પણ રાજકોટના જસદણ તથા અમરેલીમાં માવઠું થયું હતું। રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો છે, તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો। અમદાવાદમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન છે, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 41.4, સુરેન્દ્રનગરમાં 40.8, પાટણમાં 39.8, રાજકોટમાં 39.5, ભાવનગરમાં 39.5, અમરેલીમાં 39.4, વડોદરામાં 39.2 અને ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ પણ સહન કરવો પડશે આકરો તાપ, બે દિવસ આંશિક રાહત પછી ફરી વરસશે અગનજ્વાળા। રાજ્યમાં આકરી ગરમી જીવ માત્રને હંપાવી રહી છે, એવામાં હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા અને બે દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના દર્શાવી। 1-2 ડિગ્રી તાપમાન ઘટવાથી બે દિવસ રાહત મળશે, જોકે ખુશ થવાની જરૂર એટલા માટે નથી કેમકે બે દિવસ બાદ ફરી 1-2 ડિગ્રીનો વધારો થવાની પણ આશંકા છે। હાલ ગરમી ઘટવાનું કારણ અરબ સાગરમાંથી ખેંચાઈ આવતી ભેજયુક્ત હવાઓ છે। વહી જો મોઇસ્ચર આ રહા હે અરબિયન સી સે વેસ્ટર્ન લેવલ કી વજહ સે, યાની જો વિન્ડ કા દિશા જો હે પશ્ચિમ તરફ સે હવા ચલ રહી હે, ઇસકે કારણ મોઇસ્ચર આ રહા હે ઓર હીટિંગ ભી હે હમારા લેન્ડ પે ટેમ્પરેચર વિદ્યાર્થી અને જો ટેમ્પરેચર કાફી સારે ઇન્ટીરિયર જગા મે 40 ડિગ્રી સેલ્સિયસ સે ઉપર ચલ રહા થા, इसके कारण से जो मॉइस्चर आ रहा है उसमें क्लाउड बन रहा है और वो क्लाउड ज्यादा कुछ बारिश गिरने की संभावना नहीं है। अहमदाबाद वासियों ने गर्मी थी राहत मळवानी संभावना नहीवत छे। हजू बे दिवस अहमदाबाद में गर्मी नु येलो अलर्ट रहेशे, जो के बाद में 1-2 दिवस तापमान घटशे परंतु 19 फरी गर्मी वधी जशे। ગુજરાતના વાતાવરણમાં એક બાદ એક પલટા આવી રહ્યા છે। ઉનાળામાં ચોમાસા અને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે। આજે વહેલી સવારે પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ તેના વચ્ચે આજે વહેલી સવારે હવામાનનો અલગ જ મિજાજ જોવા મળ્યો। ભર ઉનાળે માવઠા બાદ હવે ભર ઉનાળે ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા। શિયાળાની વહેલી સવાર જેવા આ દ્રશ્યો છે ગુજરાતના હિમાલય સમાન ગિરનાર પર્વતના, જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણને કારણે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। તો આ પ્રતિકૂળ વાતાવરણને કારણે રોપવે સેવા સ્થગિત કરી દેવાય, ભારે પવનને કારણે રોપવે બંધ કરાતા પ્રવાસીઓ સીડીઓ દ્વારા ગિરનાર પર જઈ રહ્યા છે, વાતાવરણ અનુકૂળ થતા રોપવે સેવા શરૂ કરવાનું સંચાલકો દ્વારા જણાવાયું। આ તરફ ગુજરાતના ગિરિમથકમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો, કાળા ડિવાંગ વાદળો છવાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। વેકેશનના સમયે સાપુતારા પહોંચેલા પ્રવાસીઓ પણ બદલાયેલા મોસમથી આનંદિત જણાયા। ગિરિકંદારમાં ગાઢ ધુમ્મસથી આહલાદક માહોલના કારણે ગરમીમાંથી રાહત મળી, તો ગઈકાલે પણ રાજકોટના ધોરાજી ઉપરેટા હાઈવે પર ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું। હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી। ગ્રામ્ય પંથકમાં ધુમ્મસને કારણે હિલ સ્ટેશન જેવા માહોલનો અનુભવ થયો હતો। આ તરફ ગરમીમાં બેભાન થવાના કેસો વધ્યા, ડાયરિયા હાઈ ફીવરના કેસોમાં પણ જોવા મળ્યો ચિંતાજનક ઉછાળો।
ગુજરાતના વાતાવરણમાં એક બાદ એક પલટા આવી રહ્યા છે. ક્યારેક માવઠું તો ક્યારેક આંધીના આંધા. આ બધા વચ્ચે આકરી ગરમીની પણ અસર વર્તાઈ રહી છે. વાતાવરણમાં વારંવાર બદલાવની અસર લોકોના આરોગ્ય પર પણ થઈ રહી છે. અમદાવાદનું તાપમાન વધતા હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આકરી ગરમીના કારણે છેલ્લા 13 દિવસમાં અમદાવાદમાં 590 લોકો બેભાન થયાના બનાવ સામે આવ્યા, જ્યારે રાજ્યભરમાં 2000થી વધુ બેભાન થવાના કેસ સામે આવ્યા. તાપમાનમાં થતો સતત વધારો અમદાવાદ વાસીઓના આરોગ્ય પર અસર કરી રહ્યો છે. ન માત્ર બેભાન થવાના કિસ્સા પરંતુ અન્ય રોગના કેસોમાં પણ ઉછાળો નોંધાયો છે, જેમાં હીટ સ્ટ્રોકના 6 કેસ, હાઈ ફીવરના 300 કેસ, વોમિટિંગ અને ડાયરિયાના 449 કેસ નોંધાયા છે. ઉપરાંત 108 ઇમરજન્સી સેવા પાસે પણ આવતા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. 108 પાસે ગરમીના કારણે માત્ર 2 અઠવાડિયાના સમયમાં જ 9,557 ઇમરજન્સી કેસ નોંધાઈ ચૂક્યા છે. આ તરફ ભાવનગરના તળાજામાં પણ લૂ લાગવાથી ખેડૂતનું મોત નીપજ્યું. ત્રાપજ ગામના ખેડૂતની લૂ લાગવાથી તબિયત લથડી હતી, જેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું. સરકાર દ્વારા પણ ગરમીમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ઘરે રહેવા સૂચન કરાયું છે. વડોદરા મહાનગરપાલિકાની જાહેરમાં થૂકનારાઓ સામે લાલ આંખ, સીસીટીવી ફૂટેજને આધારે અપાય નોટિસ. શહેરને સ્વચ્છ રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે આ ખર્ચ એળે ન જાય તે માટે મનપાએ સીસીટીવી દ્વારા સર્વેલન્સ શરૂ કર્યું છે, જેમાં જાહેરમાં થૂકતા નજરે પડતા વાહન ચાલકોને નોટિસ આપી દંડ ફટકાર્યો. મનપાએ જાહેરમાં ગંદકી કરનાર લોકો પર લગામ લગાવવા માટે પોતાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી નજર રાખવાનું શરૂ કર્યું, જે અંતર્ગત સીસીટીવીમાં દ્રશ્યોમાં જે કોઈ વાહન ચાલક રૂડ રસ્તા પર થૂકતા નજરે પડશે તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજના આધારે અપાતા મેમોની જેમ વાહનના નંબર પરથી RTO પાસેથી વાહન ચાલકોની વિગતો મંગાવવામાં આવશે, જેના બાદ વાહન ચાલકોને જાહેરમાં થૂકી શહેરને ગંદુ કરવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગમે તે થૂકતા કોઈ નહીં જોવે તેની માનસિકતા રાખતા લોકોની સામે વડોદરા મનપાએ તેમના ઘર સુધી દંડની પાવતી પહોંચાડવાનો પ્લાન કરી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં આવા જ 33 લોકોને સીસીટીવી ફૂટેજના આધારે નોટિસ પણ મોકલવામાં આવી છે. આગામી સમયમાં કેટલા લોકો કેમેરામાં કેદ થાય છે તે જોવું રહ્યું. વડોદરાના વાઘોડિયામાં વરરાજાની કાર બેકાબુ બની, 15 લોકોને કચડ્યા વરરાજાના માસીનું મોત. વડોદરાના વાઘોડિયામાં માજી સરપંચના ભાણીના લગ્ન પ્રસંગ માતમમાં ત્યારે ફેરવાયો જ્યારે વરરાજાને લઈને આવેલી કાર બેકાબુ બની અને 15 લોકો પર ફરી વળી. રાત્રિના સમયે જાન આવી અને ડીજેના તાલે વરઘોડો નીકળ્યો. વરઘોડામાં જાનૈયાઓ મન મૂકીને નાચી રહ્યા હતા. એવા સમયે જ વરરાજાની કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. ડીજેના તાલે નાચી રહેલા જાનૈયા કઈ સમજે એ પહેલા જ કાર 15 લોકોને ટક્કર મારીને ટોળાને આરપાર નીકળી ગઈ અને એક દુકાન નજીક થાંભલા સાથે અથડાઈ અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનામાં 50 વર્ષીય એક મહિલાનું મોત થયું, જ્યારે 14 જેટલા લોકોને ઈજા પહોંચી. મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા વરરાજાના માસી હતા, જેઓ પોતાના પતિ અને દીકરીઓ સાથે લગ્નમાં પહોંચ્યા પરંતુ કાળ ભેટી ગયો. ચર્ચા એવી છે કે કારના ડ્રાઈવરે ભૂલથી બ્રેકના બદલે એક્સેલેટર દબાવી દીધા, અકસ્માત સર્જાયો હોઈ શકે. જોકે અકસ્માતના સાચા કારણને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જામનગરમાં વધુ એક સ્ટંટ બાંજરો વિડિયો સામે આવ્યો, પોતાની સાથે અન્યોને પણ મૂક્યા જોખમમાં. હવામાં બંને પગ, સર્પાકાર રીતે જાહેર માર્ગ પર જતું બાઇક. આ સ્ટંટના દ્રશ્યો છે જામનગર શહેરના બાયપાસ રોડ પરના, જ્યાં યુવકે બાઇક પર સુઈ જતા પોતાની કે અન્યોની પરવા કર્યા વિના જ જાહેર રસ્તા પર સ્ટંટ કર્યા. કાયદાનો જાણે કે કોઈ જ ડર ન હોય તેમાં યુવકે લાલપુર બાયપાસથી જામનગર રોડ પર સ્ટંટ કર્યા હતા. રાત્રિના સમયે ભરચેક રોડ પર આમથી તેમ જતા સ્ટંટબાજ યુવાનથી અન્ય વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. એક કાર ચાલકે આ સ્ટંટબાજની હરકતોને પોતાના કેમેરામાં રેકોર્ડ કરી હતી, જેનો વિડીયો વાયરલ થતા સામે આવ્યો છે. તાજેતરમાં જામનગર રાજકોટ હાઈવે પર પણ બાઇક ચાલકના સ્ટંટનો વિડીયો વાયરલ થયો. અનેકવાર રાત્રિના સમયે સ્ટંટબાજે બેફામ બની પૂરપાટ ઝડપે વાહનો હંકારતા જોવા મળ્યા. પોલીસ અને કાયદાના કોઈ ડર વિના જતા આવા લોકો અકસ્માત પણ સર્જતા જોવા મળ્યા, ત્યારે પોલીસ આવા સ્ટંટબાજોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. અમરેલી પંથકમાં વન્ય પ્રાણીઓ માનવ પક્ષી બની રહ્યા છે. એક દીપડો માંડ પાજરે પુરાયો, ત્યાં સિંહણે યુવાન પર હુમલો કરી દીધો. અમરેલીમાં માનવ પક્ષી દીપડો કેદ, પાંજરે પુરાયા એક સાથે 2 દીપડા. હુમલામાં 2 વર્ષના બાળકનું થયું મોત.
રાજ્યમાં એક તરફ જ્યાં વન્ય પ્રાણીઓની ગણતરી ચાલુ છે ત્યાં બીજી તરફ દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓમાં ફરી વધારો થયો છે. અમરેલીના રાજુલામાં આતંક બચાવનાર માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને મહા મહેનતે સફળતા મળી. કાતરગામમાં જીવલેણ હુમલો કરતા 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, જે બાદ વન વિભાગે કાતરગામની આસપાસ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગે એક દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા, જોકે આ ઓપરેશનમાં એક નહીં પણ 2 દીપડા કેદ થયા, તો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો. એક તરફ 2 દીપડા પકડાયા ત્યાં પીપાવાવ પોર્ટમાં વહેલી સવારે સિંહણે હુમલો કર્યો, જ્યાં સિંહણ પોતાના સિંહબાળ સાથે એકાએક આવી ચડી હતી, જેને જોઈ ડરથી યુવાન ભાગ્યો, છતાં પણ સિંહણે તેને પકડી લઈ ઘાયલ કર્યો. જોકે ત્યાં જ પસાર થઈ રહેલા બસ ચાલકે યુવાનને સિંહણના ચુંગલમાંથી બચાવ્યો હતો. જીવલેણ હુમલામાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પીઠના ભાગે ઇજાઓના કારણે હાલ યુવાન સારવાર હેઠળ છે, તો ઘટનાની જાણ વન વિભાગને કરાતા શેત્રુંજય ડિવિઝનમાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરત જિલ્લામાંથી પણ આદમખોર દીપડો પાંજરે પુરાયો. માંજવીના પુના ગામ પાસે સ્થાનિકોએ દીપડાને જોતા વન વિભાગને જાણ કરી હતી, જેના બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં આદમખોર દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા, જેમાં આખરે દીપડો કેદ થતા ગ્રામજનો અને સ્થાનિકોએ હાશકારો મેળવ્યો. અમરેલીમાં વધુ એકવાર સિંહોની પજવણીનો વિડીયો વાયરલ. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ફોટામાં દેખાતા ઉચ્ચ કક્ષાએથી અપાયા તપાસના આદેશ. અમરેલીમાં વધુ એકવાર ગીરની શાન કહેવાતા સાવજોની પજવણી કરાઈ. શિકાર કર્યા બાદ મારણ આરોપતા સિંહો પાછળ કાર દોડાવી તેમજ લાઇટો કરતો હોવાનો વિડીયો વાયરલ થયો. ગેરકાયદે સિંહ દર્શન કરતા અને પજવણી કરતા શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ અમરેલીના બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર છે. મારણ આરોપતા 4 સિંહની પજવણીનો વિડીયો પ્રદીપ ભાખરના આઈડી પરથી જ અપલોડ થયા હોવાનું જાણવા મળ્યું. સત્તાના મદમાં ગેરકાયદે સિંહ દર્શન કરી કાયદાની એસી તેસી કર્યાનું સામે આવતા તેની ગંભીર નોંધ લેવાય. સોશિયલ મીડિયા પરનો આ વિડીયો કયા વિસ્તારનો છે અને ક્યારનો છે તે અંગે કુકાવાવના આરએફઓને તપાસ સોંપવામાં આવી, તો આ સમગ્ર મામલે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરનું નિવેદન લઈ કાર્યવાહી કરવા પણ શક્યતા છે. ગેરકાયદે સિંહ દર્શનના વધતા જતા બનાવને લઈ ઉચ્ચ કક્ષાએથી કડક આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ અનેકવાર ગેરકાયદે સિંહ દર્શન અને પજવણીના વિડીયો સામે આવી ચૂક્યા છે. વન વિભાગ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને તેના સાથીઓ સામે પગલાં લેવાય છે કે નહીં એ જોવું રહ્યું. પંચમહાલના હાલોલમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ પર મેળવાયો કાબુ. ગઈકાલે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી હતી આગ. પંચમહાલના હાલોલમાં બાયપાસ રોડ પરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. 40 પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી રાતભર આગને કાબૂમાં લેવા માટે જહેમત કરી. આખરે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. ગઈકાલે સુપર ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાને કારણે સમય જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની ગરમીના કારણે પણ ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવતા જહેમત ઉઠાવવી પડી હતી. જોકે ફાયર બ્રિગેડે અંદર પ્રવેશ કરવા જીસીબી અને ક્રેનની મદદ લીધી હતી. હાઇવે પર કંપની આવેલ હોવાથી હાલોલ કાલોલ હાઇવેને વન વે કરી ડાયવર્ઝન અપાયું હતું. 16 કલાકની ભારે જહેમત અને મશીનરીનો ઉપયોગ કરી આખરે આગ પર કાબૂ મેળવાયો. તો હાલોલમાં જ આગની વધુ એક ઘટના બની. પાવાગઢ રોડ પરના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લાસ્ટિક વેસ્ટ અને કાપડ વેસ્ટ હોવાથી આગ વધુ પ્રસરી હતી. આગના બનાવમાં ગોડાઉનમાં મૂકેલી ગાડી અને એક્ટિવા પણ ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડે આગ પર પળવારમાં જ કાબૂ મેળવ્યો હતો. વહાણમાં મધદરિયે આગ લાગી હતી. પળવારમાં જ સમગ્ર વહાણ બળીને ખાક થઈ ગયું. ભડભડ સળગતા વહાણના અદ્રશ્યો છે દ્વારકાના વહાણના. એકાએક લાગેલી આગ એવી તો ફેલાઈ કે ગણતરીની મિનિટોમાં જ સંપૂર્ણ વહાણને પોતાની અગનજ્વાળાઓમાં ઘેરી લીધું. આ ઘટના મકલા બંદરે બનાવ પામી હતી, જ્યાં સુલતાન ઓલિયા નામના જહાજમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. મૂળ જામનગરના સલાયાનું વહાણ દુબઈથી સામાન લઈને પહોંચ્યું હતું. મોડી રાતથી લાગેલી આગ પર સવાર સુધી કાબૂ નહોતો મેળવી શકાયો. દરિયામાં વહાણમાં લાગેલી આગને કાબૂમાં કઈ રીતે લેવી તે પણ સવાલ ઊભો થયો હતો. સમગ્ર ઘટનામાં વહાણ મધદરિયે જ સળગીને ખાક થઈ ગયું. નવસારીમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 6 નવીરા ઝડપાયા. 3 લક્ઝુરિયસ કાર સાથે 22 લાખનો મુદ્દા માંગ્યો. નવસારી જિલ્લાના ગણદેવીમાં પોલીસે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા. પોલીસને બાતમી મળી હતી કે ગણદેવી ગામના હટવાડા ફળિયા નહેર પાસેના ફાર્મ હાઉસમાં 6 નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે.
જે બાદ ફાર્મ હાઉસમાં ચાલી પાર્ટીમાં અચાનક પોલીસની એન્ટ્રી થઈ અને સુરતના 6 નબીરાઓને રંગે હાથે ઝડપી પાડ્યા. ફાર્મ હાઉસમાંથી પોલીસને મોંઘાદાર દારૂની 63 બોટલો પણ મળી આવી, જેની કિંમત આશરે 43,300 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી દારૂ સાથે 20 લાખ રૂપિયાની 3 લક્ઝુરિયસ કાર અને સાઉન્ડ સિસ્ટમ પણ મળી આવી, જે તમામ મળી કુલ 22,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પકડાયેલ તમામ નબીરાઓ સુરતના કતારગામ અને અઢાજણ વિસ્તારના હોવાનું સામે આવ્યું. પોલીસે તમામને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે સુપરસીડ કરાયેલ પાલિકાની તિજોરી છે ખાલીખમ. ચીફ ઓફિસર અને ધારાસભ્યએ આ સ્વીકારતા લોકો સમયસર વેરો ભરવા જણાવ્યું. મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પાલિકાને સુપરસીડ કરાય છે, જેના બાદ પાલિકાના સ્વભંડોળને લઈ મોટો ખુલાસો થયો. વિગતો સામે આવી છે કે પાલિકાની તિજોરીમાં સ્વભંડોળ પેટે માત્ર 25 લાખ રૂપિયા જ છે. જી હા, અને આ વાતનો સ્વીકાર પણ ખુદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અને ચીફ ઓફિસરે કર્યો છે. સ્વભંડોળ ઓછું હોવાથી ધારાસભ્ય અને ચીફ ઓફિસરે તમામ કામ પોતાના હસ્તક લેતા પહેલા આ ખુલાસો કર્યો છે. ફિક્સ ડિપોઝિટ હતી, એ બધું પતી ગયું છે. અત્યારે અમારા પાસે કાંઈ છે નહીં. ગાંઠના દેણા ઘણા છે, દેણાનો હિસાબ કહી તો અમે મૂર્ખ બની. આ ઉપરાંત પાલિકામાં ભંડોળ એકઠું કરવા લોકોને સમયસર વેરો ભરી પોતાની ફરજ નિભાવવા જણાવ્યું. કોંગ્રેસે આ મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા આકરા પ્રહાર કર્યા. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે જો માત્ર 25 લાખ વધ્યા હોય તો પાલિકા ખાડે ગઈ છે, ત્યારે પાલિકા આગામી સમયમાં પોતાના કર્મચારીઓના બાકી પગાર અને કોન્ટ્રાક્ટરના બાકી બિલના ચૂકવણા કઈ રીતે કરશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે. ટાટ પાસ ઉમેદવારોને માટે ખુશીના સમાચાર. ચાલુ વર્ષથી નવી શરૂ થતી શાળાઓમાં ટાટ પાસ શિક્ષકોને જ લેવા કરાયો આદેશ. રાજ્યમાં વર્ષોથી ટેટની પરીક્ષા પાસ કરી નોકરી વિના બેરોજગાર બેસેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા. સરકારે ચાલુ વર્ષથી નવી શરૂ થઈ રહેલી શાળાઓમાં ટાટ પાસ શિક્ષકોને જ લેવા આદેશ કર્યો છે, જેમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ડે સ્કૂલમાં ટાટ પાસ જ શિક્ષકોને લેવા જણાવવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્કૂલોને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. વર્ષોથી ટાટ પાસ કરીને બેઠેલા ઉમેદવારોને હવે નવી સ્કૂલ યોજનામાં તક મળશે. તો બીજી તરફ આ સરકારના આદેશને શાળા સંચાલક મંડળના પ્રમુખે મહત્વાકાંક્ષી યોજના ગણાવી. આ સ્કૂલમાં અગાઉ પ્રાવિધાન મુજબના શાળા સંચાલક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષક લઈ શકતા, જેથી શાળા સંચાલક મંડળે સરકારનું ધ્યાન દોરી સારા શિક્ષક માટે ટેટ ટાટ અને એચમેટ માટે લેખિતમાં રજૂઆત કરાઈ હતી. શિક્ષણ વિભાગે આ રજૂઆત સ્વીકારી નિર્ણય લીધાનું જણાવ્યું હતું. જોકે આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા પણ સુધરશે. ભાવનગરમાં મિલકત માફિયાઓ સામે ધારાસભ્ય મેદાને આવ્યા, પોલીસ અધિક્ષકને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી. ભાવનગર પૂર્વના વિસ્તારોમાં જમીનના સોદા કરવા મિલકત માફિયાઓને આપવા પડે છે પૈસા. આ આક્ષેપ કર્યો છે ખુદ ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ. તેમણે મિલકત માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતા જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. સાથે પત્રની નકલ તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મોકલી આપ્યા હોવાનું જણાવ્યું છે. ભાવનગર પૂર્વના વિસ્તારો જેમાં ક્રેસન્ટ, હલુરિયા, જૂની માણેકવાડી સહિતના શહેરમાં માથાભારે તત્વોને ભાગ આપો તો જ મિલકતના સોદા થઈ શકતા હોવાની સ્થાનિકો અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે. આ વિસ્તારમાં ચોક્કસ લોકો ધાકધમકીથી સ્થાનિક લોકોની મિલકતોની ખરીદી કરી અને ચોક્કસ કોમને વેચી દેતા હોવાની રજૂઆત પણ કરાય છે, જેના કારણે વસ્તીનું વિકરણ થવાથી આગામી દિવસોમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થવાની આશંકા વ્યક્ત કરાય. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ અધિક્ષકને યોગ્ય પગલાં ભરવા ધારાસભ્યએ જણાવ્યું છે. ખુદ ધારાસભ્ય દ્વારા પ્રશ્નો ઉઠાવી રજૂઆત કરતા હવે જોવાનું રહેશે કે માથાભારે તત્વો સામે પોલીસ કેટલા કડક પગલાં ભરશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ અકસ્માતોની વણઝાર. પાટણ અને કચ્છમાં અકસ્માતની 2 ઘટનાઓ આવી સામે. રાજ્યમાં અકસ્માતના અનેક બનાવ સર્જાયા, જેમાં પાટણના સાતલપુરમાં 2 કાર અને બાઇકનું ત્રિપલ અકસ્માત થયો. લોધરા અને બોરુડા વચ્ચે 3 વાહનોની ટક્કરમાં ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો. બીજો અકસ્માત પણ પાટણના શંખેશ્વર પાસે સર્જાયો, જ્યાં પંચાસર જાડણિયા માર્ગ પર 3 બાઇક સવાર પિકઅપ ડાલા સજા થયા. ઘટનામાં બાઇક સવાર યુવાનોને ગંભીર ઇજા પહોંચતા રેફરલ હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતમાં પિકઅપ ડાલુ પણ રસ્તા પરથી નીચે ઉતરી ગયું હતું.
तो मेहसणा में विजापुर हिम्मतनगर हाईवे पर साबरमती पुल पर अकस्मात सर्जा, जहां ट्रेलर अने ट्रक अने बे वाहनों वच्चे अकस्मात सर्जा। टक्कर ना कारणे ट्रेलर नदी में खाबक्यू हतु, जारे ट्रेक्टर पुल पर ज लटकी गयु हतु। तमाम इजाग्रस्तों ने सारवार माटे विजापुर हॉस्पिटल खसेड़ाया हता। पुल पर अकस्मात ने कारणे 5 किलोमीटर लांबो ट्राफिक जाम सर्जायो हतो। રાજકોટના ગોંડલ પાસે પણ સર્જાયો ગમખવાર અકસ્માત, જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોંચી। રાજકોટથી કેશોદ મિત્રની સગાઈમાં જતા અકસ્માત નડ્યો હતો। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। તો કચ્છના રાપરમાં ડમ્પર પાણી ભરેલું ખીણમાં ખાબક્યું। રાસાજી ગઢડા પાસે ખીણમાં પાણી ભરેલ હોવાથી ડ્રાઈવર પણ ડૂબ્યો, જેને બચાવવા માટે શોધખોળ હાથ ધરાય, તેમજ જીસીબી મશીન વડે ડમ્પરને બહાર કાઢવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા। ભુજ પાસેના ભુજોડી ગામના પાદરે પણ અકસ્માત સર્જાયો, જેમાં પૂરપાટ ઝડપે જતી કન્ટેનર ટ્રકે અકસ્માત સર્જ્યો। બનાવમાં જાનહાની તો ન પહોંચી, પરંતુ ટ્રકની ટક્કરથી ભુજોડીનો પ્રવેશ દ્વાર તૂટી પડ્યો। ગામમાં ભારે વાહનો માટે પ્રવેશ બંધ હોવા છતાં ટ્રક પ્રવેશતા ઘટના બની। શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરી માટે ખાડા પૂરવામાં આવતા હોય છે, પરંતુ જૂનાગઢ મનપાએ કંઈક ઉલટી ગંગા વહેવડાવી છે। ચોમાસા પૂર્વે રોડની શું છે હાલત જુઓ અહેવાલ। જ્યાં જુઓ ત્યાં ખાડાના દ્રશ્યો છે જૂનાગઢ શહેરના, જે સોસાયટીઓ અને જાહેર માર્ગો પર રસ્તાના બદલે માત્ર ખાડા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો અનુસાર આ જૂનાગઢ નહીં પરંતુ ખાડા નગરી બની ચૂક્યું છે। શહેરભરમાં ચાલી રહેલી ગટરની અને ગેસની લાઇનની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। લાંબા સમયથી ચાલી રહેલા કામો પણ પૂરા થતા નથી। મનપા દ્વારા અને એજન્સીઓ દ્વારા ગોકળ ગતિએ કામ કરાતા અનેક લોકોને તેની અસર થઈ રહી હોવાની રાવ ઉઠી છે। મનપા ભાજપ શાસિત છે, પરંતુ સ્થાનિકોના રોષનો ભોગ કોંગ્રેસના નગરસેવકો પણ બની રહ્યા છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા ધણીધૂરી વિના મનપા ચાલતી હોવાનો આક્ષેપ કરાયો। ખાડાઓ અને ગોકળગતિના કામોને લઈ શાસકોને પૂછતા તેમણે જૂનાગઢમાં ભવિષ્યમાં મોડેલ નગર બનાવવા જઈ રહ્યું હોવાનું જણાવ્યું, સાથે ઝડપી કામ કરવા એજન્સીઓને સૂચના આપી હોવાનો દાવો પણ કર્યો। આ બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે વરસાદ દસ્તક દઈ રહ્યો છે, તે પહેલા ત્વરિત પૂર્ણ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। જોવું રહ્યું કે એજન્સીઓ ઝડપી કામગીરી પૂર્ણ કરે છે કે પછી ખાડા નગરી કાદવ નગરીમાં પરિણમે છે। ગુજરાત ભાજપ મિશન 2024ની તૈયારીઓમાં જોતરાઈ ચૂક્યું છે। બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી પણ યોજાશે। કમલમ ખાતે યોજાનારી ગુજરાત ભાજપની બૃહદ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત સંગઠનના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે, સાથે જ તમામ સાંસદ અને ધારાસભ્ય પણ કારોબારીમાં ભાગ લેશે। કારોબારીનો મુખ્ય એજન્ડા લોકસભા ચૂંટણી 2024 છે। લોકસભા ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા વિધાનસભા ચૂંટણીમાં જે જે બેઠક પર પક્ષનો નબળો દેખાવ રહ્યો છે ત્યાં વધુ મહેનત પર ભાર મુકાશે। જનસંપર્ક અભિયાન તથા બૂથ સશક્તિકરણ સહિતના મુદ્દા પર મંથન થશે। કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેની ઉજવણીના આયોજનને પણ બેઠકમાં આખરી ઓપ અપાશે। કારોબારી પહેલા જિલ્લા સંગઠનની રિવ્યૂ બેઠકનો દોર શરૂ થયો। સોમવારે સુરેન્દ્રનગર, રાજકોટ, ગ્રામ્ય અને ગીર સોમનાથ જિલ્લાની કારોબારી યોજાઈ। 2 દિવસમાં રાજ્યના 9 જિલ્લાના પદાધિકારીઓ સાથે પાટીલ બેઠક યોજશે, જેમાં બોટાદ, મોરબી, જામનગર શહેર ગ્રામ્ય તથા ભાવનગર શહેર અને ગ્રામ્યનો પણ સમાવેશ થાય છે। વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર જ લોકસભાની ચૂંટણીમાં જંપ લાવી ફરી વખત 26માંથી 26 બેઠક જીતવા ભાજપ મન બનાવી રહી છે। કોરોના મહામારી અમદાવાદમાં પૂર્ણ, કોરોના વેક્સિનેશન બંધ કરવાનો એએમસીએ કર્યો નિર્ણય। વિશ્વ અને દેશમાં કોરોના પૂર્ણ થયાની સાથે અમદાવાદમાં પણ કોરોના પૂર્ણ થઈ ચૂક્યો છે, જેને લઈને અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત હવે અર્બન હેલ્થ સેન્ટર અને મનપા સંચાલિત હોસ્પિટલોમાં કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું। આ સાથે અગાઉ જ્યાં મનપા સંચાલિત હોસ્પિટલોમાં કોરોના વોર્ડ શરૂ હતા તેને પણ બંધ કરાયા છે, જેથી ત્યાં હવે અન્ય સારવાર શરૂ કરવામાં આવશે। હવે જો કોઈને કોરોના વેક્સિન લેવી હશે તો ખાનગી હોસ્પિટલમાં જવું પડશે। WHO દ્વારા પણ થોડા દિવસો પહેલા જ મહામારી તરીકે કોરોના પૂર્ણ થયાની જાહેરાત કરાઈ હતી, જેને લઈ અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી હતી। પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં, અર્બન હેલ્થ સેન્ટરમાં જે વેક્સિનેશન કરવામાં આવતું હતું તે હાલમાં બંધ કરવામાં આવેલ છે। આ વેક્સિન ઘણી પ્રાઇવેટ જગ્યાએ અવેલેબલ હશે। પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ ગુજરાતી માછીમારો પરત ફર્યા, મંત્રીએ રેલવે સ્ટેશન પર કર્યું સ્વાગત।
પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ આખરે પોતાના માદરે વતન પરત ફર્યા માછીમાર. 11 તારીખના રોજ પાકિસ્તાન દ્વારા 198 માછીમારોને મુક્ત કરાયા હતા, જેમાં 182 માછીમારો ગુજરાતના હતા. ટ્રેન મારફતે પંજાબના અમૃતસરથી નીકળી વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા. મોડી રાત્રે ટ્રેન આવી પહોંચતા તમામ માછીમાર ભાઈઓનું મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે સ્વાગત કર્યું. વતન પરત ફરતા માછીમારોના ચહેરા પર પણ ખુશી જોવા મળી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થતા તેમના પરિવારજનોમાં પણ ભારે ખુશી જોવા મળી. પરત ફરેલા માછીમારોમાંથી મોટાભાગના ગીર સોમનાથના હોવાથી બસ મારફતે તેમને વેરાવળ તરફ રવાના કરાયા. દસ્તાવેજો સહિતની ચકાસણી કર્યા બાદ તમામ માછીમારોને પરિવારજનોને સોંપાશે. માછીમારી કરતા પાકિસ્તાન દ્વારા પકડાયા બાદ લાંબા સમય સુધી ત્યાંની જેલમાં કેદ રહ્યા હતા, જેમને લાંબા સમય બાદ મુક્ત કરવામાં આવતા ખુશી જોવા મળી હતી. એકતાનગરની મુલાકાતે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પહોંચ્યા. ગુજરાતના પ્રવાસન મોડેલ વિશે મેળવી જાણકારી. પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આગળ વધવાની સાથે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યું છે. તે પછી રણ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાત હોય કે ટ્રાઇબલ વિસ્તારમાં વિશ્વની સૌથી ભવ્ય પ્રતિમા બનાવવાની, દરેક જગ્યાએ ન માત્ર વિકાસ પરંતુ તેની સાથે ક્ષેત્રના લોકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવી છે, જેને લઈ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમના 26 મુખ્ય આદિજાતિ સમુદાયના પ્રતિનિધિઓ સાથે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા. તમામ મહેમાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી, પ્રવાસન સ્થળને કઈ રીતે વિકસાવ્યું તેની માહિતી મેળવી, સાથે એકતાનગર ટેન્ટ સિટી 2માં ગુજરાત ટુરિઝમના વિકાસ મોડલ અને તેની સફળતા અંગેની માહિતી આપતી એક બેઠક પણ યોજવામાં આવી. ટ્રાઇબલ વિસ્તારમાં કઈ રીતે પ્રવાસન પ્રોજેક્ટ દ્વારા લોકોને રોજગારી મળી શકે તે અંગે પણ અરુણાચલના મુખ્યમંત્રીએ માહિતી મેળવી. પોતાના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આવા પ્રોજેક્ટના માધ્યમથી લોકો માટે નવી તકોનું સર્જન થાય તે માટે પોતાના પ્રતિનિધિઓ સાથે ખાસ એક્સપોઝર ટૂરનું આયોજન કરાયું હતું. ગુજરાત મોડલ વિશે સાંભળ્યા બાદ રૂબરૂ જોઈ મહેમાનો ખુશ થયા હતા. મહત્વના સમાચાર. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં બોટ પલટી છે. ભારે પવનને કારણે બોટ પલટી ગઈ છે. જોરદાર પવનમાં બોટ પલટી ગઈ. 6 લોકો બેઠા હોવાની માહિતી. એક બાળકના મોતના પણ સમાચાર છે. એક લાપતાની શોધ ચાલુ છે. કલેક્ટર અનુપ કુમારસિંહે પ્રાથમિક માહિતીના આધારે પુષ્ટિ કરી હતી. કહ્યું બચાવ ચાલુ છે. એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાએ કહ્યું ગુજરાતનો એક પરિવાર છે જે તીર્થનગરીની મુલાકાતે આવ્યો હતો. ગેરકાયદે બોટ ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની પણ વાત થઈ હતી. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે જે બોટ છે તે પલટી ગઈ અને 6 લોકો આ બોટમાં સવાર હતા. બોટ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હોવાની પણ જાણકારી છે, જેમાં એક બાળક ડૂબ્યા હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે. બાળકના મોતની પુષ્ટિ થઈ ચૂકી. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 6 લોકો પ્રયાસ કરી રહ્યા હતા બચવાનો પરંતુ તેમાંથી એક બાળકના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ઓમકારેશ્વરથી નર્મદા નદીના આ બોટ પલટી હોવાની જાણકારી. સૌથી વધારે મહત્વની વાત, પ્રતિબંધ મૂકવા છતાં આ લોકો બોટ લઈને આવી રહ્યા હતા. ગુજરાતનો પરિવાર હોવાની પણ જાણકારી મળી ચૂકી છે. ગુજરાતનો એક પરિવાર કે જે તીર્થનગરીની મુલાકાતે આવ્યો હતો અને ગેરકાયદે બોટ ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની વાત પણ થઈ હતી, છતાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં બચાવ કાર્યને લઈને રાહત કાર્ય જે છે તે ચલાવવામાં આવ્યું છે. પોલીસના મતે બોટમાં સવાર લોકો ગુજરાતના હોવાની માહિતી મળતા જ પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ બોર્ડર પર જે લોકો હતા તેઓ તરફથી પણ અને તુરંત બચાવની કામગીરી શરૂ થઈ ગઈ હતી, પરંતુ એક બાળકના મોતના દુઃખદ સમાચાર છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના નર્મદા નદીમાં બોટ પલટી ગઈ. ભારે પવનને કારણે આ બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પવન એટલો ભારે હતો, સાથે વરસાદ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જેના કારણે આ ઘટના ઘટી છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાંથી આ 6 લોકોને બચાવવાનો પ્રયાસ, સાથે જે બોટ છે તેના કચ્છરઘાણ નીકળી ગયા તેટલો ભારે વરસાદ અને ભારે પવન હતો, જેમાં બોટ તૂટી પડતા આ તમામ લોકો જે લાઈફ જેકેટ વગરના હોવાની પણ જાણકારી છે, જેના કારણે એક બાળકને પણ બચાવી ન શક્યા અને તેનું મૃત્યુ થયું. મધ્યપ્રદેશથી આ સમાચાર મળતા જ આસપાસથી લોકો પણ બચાવ માટે આવે તે માટેના પ્રયાસ થયા અને તેને લઈને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં બોટ પલટી અને ભારે પવનને કારણે આ બોટ પલટી હોવાનું જાણવા મળ્યું છે.
एसपी सत्येंद्र कुमार शुक्लाए कहू छे गुजरात नो एक परिवार छे जे तीर्थनगरी नी मुलाकाते आव्यो हतो गैरकायदे बोट चलावा प्रतिबंध मुकवानी पण वात थई हती आ वात करवामां आवी छे एसपी द्वारा एसपी सत्येंद्र कुमार शुक्लाए आ निवेदन आप्युं छे। વધુ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 5 લોકોને બચાવવામાં આવ્યા છે, સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે, પરંતુ એક બાળક કે જેને બચાવી નથી શકાયું, લાઈફ જેકેટ વગર આ તમામ લોકો બોટમાં સવાર થઈને જઈ રહ્યા હતા। સમાચારોમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાત।